સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આજે આપણે વાત કરવી છે એક દિન વિશેષની. 22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. મિત્રો, આપ જાણો છો કે વિશ્વ પૃથ્વી દિવસને આજે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વર્ષે પૃથ્વી પર માનવ સહિતના તમામ સજીવો અને તેના જીવન માટે જરૂરી દરેક પ્રણાલી માટે ખતરા સમાન જળવાયુ પરિવર્તન જેવી વિપદા સામે જાગૃતિ લઈ આવવા માટે આ દિવસ માટેની વિષય વસ્તુ ક્લાઇમેટ એક્શન એટલે કે જળવાયુ પરિવર્તન સામે પ્રતિકાર એ નક્કી કરવામાં આવી છે. મિત્રો, પૃથ્વી એ આપણા સૌનું એકમાત્ર ઘર છે. તેના પર્યાવરણ પર ઊભું થયેલું જોખમ એ આપણું સહિયારું જોખમ છે. વૈશ્વિક પર્યાવરણની જાળવણીના પ્રયત્નોમાં વધુ ને વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે અને આ પ્રયત્ન વધુ સઘન બને એ આ દિવસની ઉજવણીનું હાર્દ છે. ઈસવીસન 2020ની પૃથ્વી દિવસની ઉજવણીની થીમ ક્લાઇમેટ એક્શન છે, જે કુદરતી પર્યાવરણ સાથે માણસની ખલેલનું સીધું પરિણામ એટલે ક્લાઇમેટ ચેન્જ. મિત્રો, આ બાબતે મારો એક લેખ માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણમાં નવેમ્બર 2019ના અંકમાં પસંદ થયો છે, જે માટે હું એમના સંપાદક મંડળ અને તંત્રી મંડળનો ખૂબ આભાર માનું છું. તો ચાલો જોઈએ ક્લાઇમેટ ચેન્જ વિશે. મિત્રો, એક એવા વિશ્વની કલ્પના કરો કે જ્યાં તાપમાન નિયમિત રીતે 50 ડિગ્રી સેલ્સિયસ હોય, જ્યાં ન્યુયોર્ક, વેનિસ, મુંબઈ અને હોંગકોંગ દરિયામાં સમાઈ ગયા હોય, જ્યાં કેનેડામાં મેલેરિયા ફેલાઈ ગયો હોય, જ્યાં ભારતમાં ડાંગરની તીવ્ર અછત હોય, જ્યાં ગંગા અને યમુના સુકાઈ ગઈ હોય અને હિમાલયમાં ક્યાંય બરફ ન દેખાતો હોય, અસંભવ લાગતી આ બાબત પર ફરી વિચારો. આ ક્લાઇમેટ ચેન્જ વર્લ્ડ છે, જેની શરૂઆત અત્યારથી થવા લાગી છે અને તે હાલ સૌથી મોટા પડકાર તરીકે ઉભરી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ કેવળ પર્યાવરણની સમસ્યા નથી, એ નૈતિક અને આધ્યાત્મિક પડકાર બનીને સમગ્ર માનવ જાત સામે ઊભી છે. માનવી પ્રાચીન કાળથી પ્રકૃતિનું સંતાન છે. તે પર્યાવરણના ખોળામાં ઉછરી અને મોટું થાય છે. પ્રકૃતિના સહવાસમાં માનવી, પશુ પંખી, પ્રાણીઓ, સમુદ્રી જીવો, વનસ્પતિ વગેરેનું જીવન નિર્ભર છે. પર્યાવરણ સાર્વત્રિક, નિત્ય અને અખંડ છે. હવા, પાણી, જમીન, પથ્થરો, વૃક્ષો, પશુ પંખીઓ અને માણસો આ બધા પર્યાવરણનો જ ભાગ છે. તેમાં આપણા પાડોશીઓ, આપણા ગામ, નગર, શહેરો, આપણી સંસ્કૃતિ અને સમાજનો પણ સમાવેશ થાય છે. મિત્રો, સૂર્યોદય થતાં જ પર્યાવરણના ઘટકો પરસ્પર સહકાર સાધી ચેતન સૃષ્ટિમાં જીવંતતા લાવે છે. પૃથ્વી પરની પ્રાકૃતિક સંપદા માનવ સહિતના તમામ સજીવના જીવનને ટકાવે છે અને તે આપણી તમામ આર્થિક પ્રવૃત્તિઓને પણ નિભાવે છે. આપણે જે કઈ ચીજ વસ્તુઓ વાપરીએ છીએ તે મૂળભૂત રીતે તો પ્રાકૃતિક સંસાધનોમાંથી જ બનાવવામાં આવી હોય છે. અનેક કુદરતી સંસાધનો તો નો તો આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી. આપણું જીવન નિભાવવા અને ટકાવવા તેમની હાજરી અતિ જરૂરી છે. હવા, પાણી, જમીન અને જૈવિક સંસાધનોની ગુણવત્તા આપણા આરોગ્ય ઉપરાંત આજની પેઢી અને આવનારી પેઢીઓની સમૃદ્ધિ સાથે અભિન્ન નાતો ધરાવે છે. ચાણક્યએ કહ્યું છે કે રાજ્યની સ્થિરતા તેના પર્યાવરણની સ્થિરતા પર નિર્ભર છે. પ્રકૃતિના સાનિધ્યમાં વન્ય પ્રાણીઓ, દરિયાઈ જીવો, પક્ષીઓ તેમજ વનસ્પતિઓને બહુ જરૂરી એવી રક્ષણ આપવાની વૃત્તિ નિર્માણ થાય છે. પર્યાવરણની જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ હરિયાળી ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂર નિયંત્રણ, નદી નાળા સજીવ બનવા સાથે ભૂગર્ભ જળતળ સપાટી યોગ્ય સપાટી પર આવશે. પશુધનને યોગ્ય માત્રામાં ઘાસચારો મળી રહેશે અને વનિલ ઉદ્યોગોને પણ પૂરતો લાકડાનો જથ્થો મળવા સાથે રોજગારી ઉપલબ્ધ થશે. પણ આજે આપણી આડેધડ પ્રવૃત્તિઓ અને આપણી આજની ઉપભોગવાદી જીવનશૈલીને ટકાવવાની લાલસાને કુદરતી સંસાધનોનો બેફામ શોષણની હદે ઉપયોગ થઈ રહ્યો છે અને તેને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. પર્યાવરણ સમતુલાનો પ્રશ્ન એ વૈશ્વિક સમસ્યા છે.
કુદરતી આપત્તિઓ વધી રહી છે. ઓઝોન પડનો નાશ, CO2નું સતત વધતું પ્રમાણ, પૃથ્વીના તાપમાનમાં અસહ્ય વધારો, કમોસમી વરસાદ, ક્યારેક બરફ વર્ષા કે જેને લઈને ઊભા પાકને નુકસાન, હવા પાણી અને જમીનનું પ્રદૂષણ, જંગલો અને વન્ય પ્રાણીઓનો નાશ, જમીનનું ધોવાણ, જમીનની ઘટતી જતી ફળદ્રુપતા, દરિયાની સપાટીમાં વધારો, રણ વિસ્તારનો વધતો જતો વિસ્તાર, ચેપી રોગોનો ફેલાવો, પાણીની તીવ્ર ખેંચ, કુદરતી સ્ત્રોતોનો વિષમ ઉપયોગ, આવા અસંખ્ય પરિબળોને કારણે 21મી સદીમાં આપણી આ વસુંધરાની હાલત નરકથી એ બદતર થઈ ગઈ છે. ઈસવીસન 2025 પછી આપણી આ વસુંધરા કબ્રસ્તાન બની જાય તો નવાઈ નહીં. ક્લાઇમેટ ચેન્જ, સૂર્યની ચોતરફ પૃથ્વીમાં સૂર્યની સ્થિતિ, સૂર્યના કિરણોની તીવ્રતામાં પરિવર્તનને કારણે, મહાસાગરો પરિસંચરણમાં પરિવર્તનને કારણે, માણસની વિવિધ ગતિવિધિઓને કારણે અને વાયુમંડળના સંગઠનમાં આવતા પરિવર્તનને કારણે થાય છે. ક્લાઇમેટ ચેન્જ એ પૃથ્વીની માંદગીનું લક્ષણ છે. જે રીતે મનુષ્ય પૃથ્વીની સપાટીને નુકસાન કરે છે અને બદલે છે, એને લીધે આપણા ગ્રહને ઘણું વેઠવું પડે છે. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારથી હવામાન GHG એટલે કે ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ ભયજનક રીતે વધવા લાગ્યું છે. ચીન અને અમેરિકા પછી ઇન્ડોનેશિયા આ ગેસ સૌથી વધુ છોડે છે. ઇન્ડોનેશિયા વન વિનાશમાંથી દર વર્ષે 3.3 અબજ ટન CO2 હવામાં છોડે છે. પૃથ્વીના તાપમાનમાં 0.9 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ ચૂક્યો છે. હવે પછીના 100 વર્ષોમાં વૈશ્વિક સરેરાશ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધશે તેવી દહેશત છે. ગરમીનું મોજું ફેલાય, શરીરનું તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસથી વધે ત્યારે સામાન્ય રીતે મૃત્યુ અને ગંભીર માંદગી થાય છે. ક્લાઇમેટ ચેન્જ વનસ્પતિ, માનવો અને જીવોને અસર કરે છે. જો ક્લાઇમેટ ચેન્જ અટકાવવામાં નહીં આવે તો પરવાળામાં નયનરમ્ય આકર્ષક રંગોથી શોભાયમાન વસાહતોનું વાતાવરણના દબાણને લીધે વિશ્વ આખામાં ધીમે ધીમે સંખ્યામાં અને તીવ્રતામાં સફેદીકરણ વધશે અને તે 2030થી 2090 સુધી દર વર્ષે ચાલુ રહેશે અને તેને લીધે 2100 સુધીમાં પરવાળાનું સમગ્ર વિશ્વમાં નિકન બંધ થઈ જશે. મિત્રો, એશિયાનો હિમ ચિત્તો, ઓસ્ટ્રેલિયાના બોઇડ વનનો ડ્રેગન, દક્ષિણ આફ્રિકાનો કિંગ પ્રોરિયા, આ બધી પ્રજાતિઓ અને અન્ય અનેકનું અસ્તિત્વ અત્યારે જોખમાઈ રહ્યું છે. મિત્રો, કોસ્ટારિકાના સોનેરી દેડકાનું અસ્તિત્વ વૈશ્વિક તાપમાનને લીધે ભૂસાઈ જશે. ગુજરાતનું મોટું કચ્છનું રણ, જે ભારતની વિશિષ્ટ પર્યાવરણ પ્રણાલીનો નમૂનો છે, પીઠાના વિશાળ મોસમી તળાવો, ફ્લેમિંગોની વિશાળ સંખ્યાને જીવવાનો આધાર છે. આ વિસ્તારમાં 2000 જંગલી ગધેડાઓ છે, પણ જો સમુદ્ર સપાટી ઊંચી આવશે ને તો આ પાણીથી ભરાઈ જશે. એ પ્રજાતિઓના જીવન માટે તે ભયસૂચક છે. માનવ સ્વાસ્થ્યને પણ અસર થશે, જેમ કે આંશિક ઠંડી, ગરમી અને ધુમ્મસને કારણે મેલેરિયા, યલો ફીવર, ડેન્ગ્યુ વગેરે ફેલાય છે. મેલેરિયાથી 2080ના વર્ષમાં 2600-3200 લાખ લોકોની વધારે વસ્તી જોખમાશે. વિશ્વના વિવિધ પ્રદેશોના ખેડૂતો કે જે સદીઓથી પાકો લેતા હતા, તે લાંબા ઉનાળા, અકાળે વરસાદ, ટૂંકા શિયાળા એને લીધે ઉગાડી શકાશે નહીં. વનસ્પતિના રોગો પણ વધશે. પંજાબમાં હવે ઘઉંનો પાક નહીં લઈ શકાય. ખાદ્ય અસુરક્ષા, પાણીનો અભાવ, લથડતું સ્વાસ્થ્ય, વિખરાતું પર્યાવરણીય જીવનતંત્ર જોવા મળે છે. ક્લાઇમેટ ચેન્જને લીધે થતા અતિવૃષ્ટિ, દુકાળ અને અનેક આપત્તિઓ વિકાસના ધ્યેયને રૂંધે છે. ઋતુચક્ર અનિયમિત બન્યું છે. કોઈક વિસ્તારમાં ખૂબ ઠંડી પડવી શરૂ થઈ છે તો ક્યાંક તાપમાન વધ્યું છે અને વરસાદનું પ્રમાણ વધ્યું છે. યુરોપ અને કેનેડા જેવા વિસ્તારો વધુ વરસાદનો અનુભવ કરશે. આફ્રિકા અને ભારતીય ઉપખંડમાં વરસાદ ઘટશે. આમ દુકાળ, જળજન્ય રોગોનો ફેલાવો, નદીઓનું સુકાઈ જવું, રેલ વગેરે પણ થશે. 2030 સુધીમાં પહાડી વિસ્તારોમાંથી નીકળતી ગંગાનો પાણી પુરવઠો સુકાઈ જવાની શક્યતા છે. આ પાણી આધારિત 4000 લાખ લોકોનું જીવન જોખમાશે. નવા કીટકોનો ઉપદ્રવ વધશે. ખેતી ઉત્પાદન ક્ષમતા 21મી સદીમાં 30% સુધી ઘટશે. વાવણી લાયક વરસાદ પણ મોડો થયો છે અને તેથી કેટલાક પાકનો વાવેતરનો સમય પણ પાછળ ગયો છે. પાક, ફળફળાદી, મત્સ્યપાલન વગેરે ઉપર પણ અસર થઈ છે. બાગાયતી પાકોના ઉત્પાદન અને દૂધ ઉત્પાદન પર પણ અસર થઈ છે. વૈશ્વિક સમુદ્રનું સ્તર છેલ્લા 100 વર્ષો દરમિયાન 200 સેન્ટીમીટરથી વધુ ઉંચકાયું છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સમુદ્ર કિનારા છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર વાવાઝોડાનો અનુભવ કરે છે. છેલ્લા હિમયુગ દરમિયાન સદાય હરિત વનો દર વર્ષે 100 ફૂટની ગતિથી દક્ષિણ તરફ ખસ્યા હતા. ક્લાઇમેટ ચેન્જ સાથે તાલમેલ બેસાડવા આજ જંગલો વર્ષના લગભગ 1000 ફૂટની ઝડપે ખસતા જશે.
ભલે આ ઝડપ વધુ ન ગણાય પણ જંગલોની ગતિમાં વધારો થઈ રહ્યો છે। પરિસ્થિતિવશ થયેલું સ્થળાંતર અત્યારના ચાલુ સંઘર્ષોને વધુ વકરાવશે। જો તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસથી વધુ થાય તો ભારતના GDPને 15%થી વધુ નુકસાન થાય। ક્લાઇમેટ ચેન્જ અટકાવવાના કેટલાક ઉપાયો જોઈએ તો શાળામાં અને કાર્યસ્થળે બધે આ ઉપાયો આપણે અજમાવી શકીએ। કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે કોઈ પણ ઉર્જાનો વપરાશ ઘટાડો। ઉપયોગ ન હોય ત્યારે સાધનો માટેનો વીજ પ્રવાહ બંધ કરો, મુખ્ય સ્વીચ બંધ કરો અને પ્લગ પણ ખેંચી કાઢો। એક ફેરામાં બધી ખરીદી પતાવો। સ્થાનિક ફળ અને શાકભાજી ખરીદો। પુનરાવર્તિત પ્રક્રિયાથી તૈયાર થયેલ માલ ખરીદો। સ્થાનિક રીતે તૈયાર થયેલ માલ ખરીદો। જાહેર વાહન સેવાનો ઉપયોગ કરો, ચાલો અથવા તો સાયકલ પર જાઓ। બળતણ ક્ષમતાવાળી કાર વાપરો। વિમાની પ્રવાસ નિયંત્રણમાં રાખો। વિડિયો કોન્ફરન્સનો ઉપયોગ કરો। ભારત અને ચીને કિયોટો પ્રોટોકોલ સ્વીકાર્યો છે પણ CO2નો સ્તર ઓછો કરે એવી આશા આ કરારમાં રાખવામાં આવી નથી। એટલે જો સાચી પ્રગતિ કરવી હોય તો આ સ્થિતિ પણ બદલાવી જોઈએ। ક્લાઇમેટ ચેન્જની આડઅસરને ખાળવા માટે ખાસ વ્યૂહરચના હાથ ધરી લાંબા ગાળાનું આયોજન કરવું જરૂરી છે અને તો જ પર્યાવરણ પરમો ધર્મની વૈશ્વિક બાબત ચરિતાર્થ થશે। તો ચાલો આપણે સૌ મિત્રો સાથે મળી અને આ ધરતી માતાને વધુ સુંદર બનાવીએ। આભાર। આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।